અમદાવાદમાં વધતા કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે ટેસ્ટિંગ પણ વધારવાનો નિર્ણય કરાયો છે બીજી બાજુ શાળાઓ ખુલશે ત્યારે પણ વધુ સાવધાની રાખવાનું ખુદ નીતિન પટેલે જણાવ્યું હતું કદાચ જો સંક્રમણ વધે તો વ્યવસ્થા વધારવાની ટેસ્ટિંગ વધારવાની પણ અમે ખૂબ મોટી ઝુંબેશ ફરીથી હવે ઉપાડીએ છીએ એટલે કોઈ કદાચ સંક્રમિત હોય તો બીજા લોકોને પણ ચેપ ના લગાડે ઇન્ફેક્શન ના થાય વાયરસ ના ફેલાવે તો એવા લોકોને પણ શોધવાનું કામ હવે આ રજાઓ પૂરી થાય એટલે બે દિવસમાં જ મોટા પાયે નગરપાલિકાઓ કોર્પોરેશન આરોગ્ય વિભાગ એ ઝડપથી મોટા પાયે હાથ ધરીશું શાળાઓ ચાલુ કરવાની નવથી બારની પરવાનગી આપી છે અને એ પણ આત્રે દિવસે ઓડિવન દિવસે છે બધા જ વર્ગો એક સાથે નથી બોલાવાના સાથે સાથે જે કોલેજો છે એ કોલેજોમાં પણ બધા જ વર્ષ ચાલુ નથી કરતા ફક્ત ફાઇનલ યર છેલ્લું વર્ષ જે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માટે જરૂરી હોય છે એના માટે જ આપણે શરૂ કરીએ છીએ અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાએ કોવિડ નાઇન્ટીન વેક્સિનની જાહેરાત કરી છે કંપનીનો દાવો છે કે આ વેક્સિન કોરોનાના દર્દીને બચાવવામાં ચોરાણું પોઈન્ટ પચાસ ટકા સુધી અસરકારક છે આ દાવો અંતિમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના મળેલા પરિણામોના આધાર પર કરવામાં આવ્યો છે ખાસ વાત એ છે કે વેક્સિન બેથી આઠ ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં ત્રીસ દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે કંપનીએ માહિતી આપી છે કે ફેઝ ત્રણના ટ્રાયલમાં અમેરિકામાં ત્રીસ હજારથી વધારે લોકોનો સમાવેશ કરાયો હતો જેમાં પાસઠ વર્ષથી વધારે હાઈ રિસ્ક કન્ડિશનવાળા અને અલગ અલગ સમુદાયોમાંથી હતા આ સાથે કંપનીએ ઇમરજન્સીમાં વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપવા માટે મોડર્નાએ આગામી સપ્તાહોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન પાસે એપ્લિકેશન રજૂ કરવાની યોજના તૈયાર કરી છે આ સાથે એવી આશા છે કે વર્ષના અંત ભાગ સુધીમાં અમેરિકામાં આ વેક્સિનના બે કરોડ ડોઝ પ્રાપ્ત થઈ જશે આગામી વર્ષ સુધીમાં આ વિશ્વમાં પચાસ કરોડથી એક અબજ્ય ડોઝ તૈયાર કરવાની યોજના છે સુરતની વાત કરીએ દિવાળી બાદ હવે શહેર ખાલી ખમ ભાસી રહ્યું છે ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ સુમસામ થઈ ગયા છે બપોર બાદ તો શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે મોટા પ્રમાણમાં ઉદ્યોગ ધંધાઓ દુકાનો બંધ છે અને શહેરના લોકો માત્ર સવારના સમયે જ દેખાય છે મોટાભાગના લોકો પોતાના વતન તરફ ઉપડી ચૂક્યા છે અને કેટલાક સૌરાષ્ટ્ર અને રાજસ્થાન તરફ ફરવા પણ નીકળ્યા છે આ પરિસ્થિતિમાં સુરત સુમસામ થઈ ગયું છે આગળ વાત કરીશું કોરોનાને કારણે ખેડામાં વર્ષો જૂની પરંપરા તૂટી છે કોઠી યુદ્ધની આ વર્ષે ઉજવણી કરવામાં ન આવી બેસા વર્ષે દર વખતે કોઠી યુદ્ધ યોજાતું હોય છે પરંતુ આમને સામને અહીં ફટાકડા ફેંકવાની પરંપરાની ઉજવણી પર તંત્રએ આ વખતે રોક લગાવી હતી અને ખાસ તો આ સમગ્ર વિસ્તારમાં ઉજવણી ન થાય તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો કાછિયાવાડ ભાવસરવાડમાં આ ઉજવણી વર્ષો જૂની પરંપરા આ વખતે તૂટી છે ખેડા શહેરમાં વર્ષો જૂની આ ખોટીની રમત રમાઈ રહી છે અને અમારે ક અને ભાવસાર વચ્ચે આ કોઠી યુદ્ધ રમાય છે પણ આ આ વર્ષે કોરોના મહામારીના લીધે વહીવટી તંત્રના ગાઈડલાઈન મુજબ કોરોના કોઠી યુદ્ધ કેન્સલ થયેલ છે આ વર્ષે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ આ પરંપરા ચાલી શકે તેમ નથી એટલે ઘણા વર્ષોથી ચાલી આતી આ પરંપરાને કોરોનાની માઠી અસર લાગી છે જેના હિસાબે આ વખતે બંધ રાખવામાં આવી છે અને એ માટે પુરો પોલીસ બંધોસ પણ રાખવામાં આવે છે ઓર યહાં તો ફંદોસ ઓ હે મુનીર હુસૈન યુનિવર્સિટી ઉર્દુ ગુલમર્ગ અન્ય વાત કરીએ જય હિન્દ સન્માનની જય હિન્દ સન્માનમાં ગાયક આશા કલેરિયાનો દેશની સેના માટે શું કહેવું છે આવો સાંભળીએ